નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વધુ એક ભરતીની જાહેરાત આવી ગઈ છે. તો આજના આ વિડીયોમાં આપણે તે જાહેરાત વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા વધુ એક ભરતી એટલે કે અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3ની ભરતી આવી ગઈ છે. તો તે ભરતી અન્વયની લાયકાત, વયમર્યાદા અને કેટલીક અગત્યની તારીખો તથા તેના પગાર ધોરણ વિશે આમ આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી આપણે સરળ ભાષામાં મેળવીશું. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3ની ભરતી વિશેની માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે આગળની વિગતો જોતા જઈએ. તો મિત્રો, જીપીએસએસબી દ્વારા આ ભરતી આવેલી છે અને જગ્યા કે પોસ્ટનું નામ છે અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3, અને હાલમાં ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલું છે. ત્યારબાદ મિત્રો, આપણે જગ્યાની વાત કરીએ તો જાહેરાત ક્રમાંક છે 13/2021-22, જગ્યાનું નામ છે અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3, અને કુલ ભરવાપાત્ર જગ્યાઓ છે 355. ત્યાર પછી આપણે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા જોઈ લઈએ. તો મિત્રો, આ ભરતી માટે ઉમેદવારે ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા તો કોઈ પણ માન્ય યુનિવર્સિટીઓ અથવા તો સંસ્થાઓમાંથી જે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ, અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ 1956 કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા તો ઘોષિત કરાયેલી અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતી અન્ય કોઈ પણ સંસ્થામાંથી આ ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે. તે ઉપરાંત મિત્રો, નિયમ અનુસારની કમ્પ્યુટર અંગેની બેઝિક જાણકારી હોવી પણ જરૂરી છે. આ ઉપરાંત મિત્રો, ગુજરાતી અથવા તો હિન્દી અથવા બંને ભાષાની જાણકારી હોવી પણ જરૂરી છે. તો મિત્રો, હવે આપણે વયમર્યાદા જોઈએ તો ઉમેદવારની વયમર્યાદા 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 34 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. તો તમે અહીંયા વયમર્યાદા અંગેની જે છૂટછાટ મળવા પાત્ર છે તો તેનું કોષ્ટક પણ અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા હશો. ત્યારબાદ મિત્રો, આપણે પગાર ધોરણ તથા અરજી ફીની વાત કરી લઈએ. તો પગાર ધોરણ 38,090 પ્રતિ માસ મળવાપાત્ર થશે અને તે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર થશે. ત્યાર પછી તેઓની જે સેવાને ધ્યાને લઈ અને નિયમિત પગાર ધોરણમાં નિમણૂક આપવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ કે એસસી, એસટી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ અને એક્સ સર્વિસમેન એટલે કે માજી સૈનિક, તે ઉપરાંત શારીરિક રીતે અશક્તતા ધરાવતા એટલે કે ફિઝિકલ ડિસેબલ્ડ કેટેગરીના જે ઉમેદવારો હોય તેઓએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. પણ જે લોકોએ જનરલ કેટેગરી દર્શાવેલી હોય તેવા ઉમેદવારોએ ₹100 જે અરજી ફી ભરવાની રહેશે. તે ઉપરાંત જે તેનો સર્વિસ ચાર્જ થશે તે પણ ચૂકવવાનો રહેશે. અને અરજી ફી છે તે SBI ઈપેના માધ્યમથી ઓનલાઈન અથવા તો પોસ્ટ ઓફિસમાં ચલણ દ્વારા રૂબરૂ ભરવાની રહેશે. તો મિત્રો, હવે આપણે આ ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે તેના વિશેની માહિતી મેળવી લઈએ. તો મિત્રો, ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો તમે અહીંયા ઓજસની વેબસાઇટ જોઈ શકો છો, ojas.gujarat.gov.in આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. અથવા તો હું અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપી દઈશ, તો તે લિંક પરથી ક્લિક કરી અને તમે સીધા ઓજસની વેબસાઇટ પર જઈ શકશો. ત્યારબાદ આપણે અરજી કરવાનો સમયગાળો જોઈ લઈએ તો 4/3/2022 ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે અને 20/3/2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. એટલે કે અરજી કરવાની છેલ્લી તારીખ 20/3/2022 નક્કી થયેલી છે. આ ઉપરાંત મિત્રો, ચલણ પ્રિન્ટ કરવા માટેની છેલ્લી તારીખ પણ 20/3/2022 નક્કી કરવામાં આવેલી છે. અને જે લોકોને ફી ભરવાની થાય છે તે લોકોએ ફી ભરવા માટેની છેલ્લી તારીખ 22/3/2022 નક્કી કરવામાં આવેલી છે. તો મિત્રો, આ કેટલીક અગત્યની તારીખો હતી. આ તારીખોને ધ્યાને લઈ જે લોકો લાયકાત ધરાવતા હોય તેઓ ઓનલાઈન ફોર્મ ભરી અને પોતાની જો ફી ભરવા પાત્ર હોય તો ફી પણ ભરી શકે છે. તો ખાસ કરી અને આ કેટલીક તારીખોને ધ્યાનમાં રાખી અને તમે તમારી અરજી કરી શકો છો. આ ઉપરાંત મિત્રો, જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો.
સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.